આજે આપણે ધોરણ 8 માંનું ગણિતનું 5મું ચેપ્ટર છે એના મુખ્ય મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરશું. એટલે આ ચેપ્ટર આપણે માહિતીનું નિયમન જે છે એના ઉપર છે. એટલે અમે કહ્યું ને કે આપણે ગણિતના 4 મુખ્ય ભાગ થાય છે અને એમાંથી આપણે આ ચોથો વિભાગ ગણાય. એટલે કે આપણે પહેલા અંકગણિત નો વિભાગ શીખા, પછી બીજગણિતના વિભાગના ગણિતનો વિભાગ શીખા, પછી ભૂમિતિ અને આ માહિતી, એટલે આ માહિતીનો વિભાગ. એટલે માહિતી આગળ જતા તમારે આંકડા શાસ્ત્ર થઈ જશે, બની જશે. એટલે શું, આંકડા શાસ્ત્ર પણ એક ગણિતનો મોટો વિભાગ છે અને જેમ તમે ડોક્ટર એન્જિનિયર થાવ એવી રીતે આંકડા શાસ્ત્ર ભણી આંકડા શાસ્ત્રીની નોકરી પણ મળે, આંકડા શાસ્ત્રી પણ બની શકાય. એટલે અહીંયા તમારે એની શરૂઆત જ છે. એટલે એક એક મુદ્દો ધીરે ધીરે સમજાવે છે. એટલે આંકડા શાસ્ત્રની શરૂઆત છે. જો કે આમ તો તમારે માહિતીનું નિયમનમાં આગલા ધોરણમાં બધા આવી ગયા છે એટલે એમાં જ થોડું આગળ વધારે છે. પણ આપણે જોઈએ પછી એક આ જે પહેલો મુદ્દો છે કે સામાન્ય રીતે આપણને મળતી માહિતી અવ્યવસ્થિત રૂપે મળતી હોય છે, જેને કાચી માહિતી કહે છે. એટલે આ કાચી માહિતી એટલે શું, આટલો શબ્દ આમાં સમજવાનું છે. તો કે આપણે જ્યારે કોઈ માહિતી એકઠી કરીએ, ધારો કે વસ્તી ગણતરી કરતા હોય ત્યારે પહેલાં બધે ઘેરે ઘેરે જઈને પૂછે કે ભાઈ કેટલી વ્યક્તિઓ છે, કેટલી ભણેલી છે, કેટલી અભણ છે, એ બધું, કે ઘરમાં કેટલી આવક છે, કોણ કામ કરે, કોણ નોકરી કરે, એ બધું. પહેલાં તો બધી જે માહિતી તમે ભેગી કરો ને એ બધી કાચી માહિતી કહેવાય. પછી એનો શું ઉપયોગ કરવો, ધારો કે આપણે અભણ કેટલા છે એનું આંકડા જોતા હોય કે દેશમાં કેટલા ટકા ભણેલા, કેટલા ટકા અભણ છે, એ બધું તો પછી એને ગોઠવવી પડે માહિતી. પણ જ્યારે પહેલી ભેગી કરીએ બધી માહિતી એને કાચી માહિતી કહેવાય. એટલે આ આપણે પહેલો મુદ્દો છે.